अति प्रभावशाली लोकोनी 7 आदतों द 7 हैबिट्स ऑफ हाईली इफेक्टिव पीपल। व्यक्तिगत परिवर्तन माटे समर्थ निर्देशों। तमारा समग्र मगजनो उपयोग करो। नित्य ज्ञान ऑडियोज। आपणी सभानता आपणने पोताना विचारों तपासवानी शक्ति आपे छे। आ बाबत व्यक्तिगत मिशन स्टेटमेंट तैयार करवा माटे खास उपयोगी छे, कारण के जे बे विशिष्ट वरदानों आपणने आदत बेनो उपयोग करवानी शक्ति आपे छे, ते एटले के कल्पना अने अंतःकरणना वरदान। मुख्यत्वे मगजना जमणा भागना कार्यों छे। तमारा मगजना जमणा भागनी शक्ति ने कई रीते वापरवी ते जाणवाथी आपणी प्रथम सर्जननी शक्ति अने घणी वधे छे। तमारे पोतानुं ध्येय विधान तैयार करवू होय अथवा ध्येय विधानना वधु नमूना जोवा होय तो आ वेबसाइट जुओ www.franklincowry.com/msb। જમણા મગજના પ્રભુત્વ વિશે દાયકાઓથી મોટા પ્રમાણમાં સંશોધનો થતા આવ્યા છે, તેથી જાણવા મળે છે કે મગજનું દરેક અડધું ઘોર ડાબું મગજ અને જમણું મગજ જુદા જુદા કાર્ય કરે છે, વિવિધ માહિતીઓને જુદી જુદી પ્રક્રિયાઓથી સમજે છે અને અલગ અલગ સમસ્યાઓનો ઉકેલ નવા વગેરે કામોમાં પારંગત હોય છે અને તેના ઉપર પ્રભુત્વ ધરાવે છે। ખરી રીતે મગજનું ડાબું અર્ધ વર્તુળ વધુ તર્કબદ્ધ કે શાબ્દિક છે અને જમણો અર્ધગોળ વધુ અંતર્જ્ઞાની અને સર્જનાત્મક છે। ડાબું શબ્દો સાથે કામ કરે છે અને જમણું ચિત્રો સાથે, ડાબું વિભાગો અને વિગતો સાથે, જમણું સમગ્રતા અને વિભાગોના સંબંધો સાથે, ડાબું વિશ્લેષણ સાથે એટલે કે ભાગના પાડીને અને જમણું સમન્વય સાથે એટલે કે ઘટકો એકઠા કરીને કામ કરે છે। ડાબું ક્રમાંકથી એક પછી એકના ક્રમે કામ કરે છે અને જમણું એક સાથે અને સંપૂર્ણતાથી કામ કરે છે। ડાબું સમયથી સીમિત છે, જમણું સમયબંધનથી મુક્ત હોય છે। લોકો બંને મગજનો ઉપયોગ કરે છે, પરંતુ સામાન્ય રીતે દરેક વ્યક્તિમાં એક અથવા બીજું મગજ વધુ પ્રભાવક હોય છે। અલબત્ત આદર્શ સ્થિતિ એ હોય કે મગજની બંને બાજુઓ વિકસિત હોય અને એકમાંથી બીજામાં જવાનું સરળ હોય, જેથી વ્યક્તિ પરિસ્થિતિ શું માંગે છે તે સમજે અને પછી તેને માટે યોગ્ય સાધનોનો ઉપયોગ કરે। પરંતુ લોકો પોતાના પ્રભાવક મગજમાં આરામદાયક વિસ્તાર એટલે કમ્ફર્ટ ઝોનમાં જ રહેવાનું પસંદ કરે છે અને દરેક સ્થિતિને ડાબા અથવા જમણા મગજથી તપાસે છે। અબ્રાહમ માઝોના શબ્દમાં, જે વ્યક્તિ હથોડા કામમાં વધુ કુશળ હોય તે બધી ચીજોને ખીની જેવી જુએ છે। આ પણ એક એવી અન્ય બાબત છે જે યુવતી કે માજીના દ્રષ્ટિકોણના તફાવતને અસર કરે છે। જમણા અને ડાબા મગજના વાપરનાર દરેક સ્થિતિને જુદી જુદી રીતે જુએ અને સમજે છે। આપણે મોટાભાગે તો ડાબા મગજના પ્રભુત્વની દુનિયામાં જ રહીએ છીએ, જેમાં શબ્દો, માપ તથા તર્કયુક્ત બાબતો મુખ્ય ગાદીએ બેસે છે। વધુ સર્જનાત્મકતા, અંતઃસ્ફૂર્ણાત્મકતા, કોઠાસૂચ આધારિત અને કનાત્મક બાબતોને ઘણી વખત ઉતરતો દરજ્જો મળે છે। આપણામાંથી ઘણાને જમણા મગજનો ઉપયોગ કરવામાં વધુ મહેનત કરવી પડે છે। એ સ્વીકારીએ કે આ વર્તન વધુ પડતું સરળ છે અને નવા અભ્યાસો મગજના કાર્યો ઉપર જરૂર નવો પ્રકાશ પાડશે, પરંતુ અહીં મુદ્દો એ છે કે આપણે ઘણા જુદા જુદા પ્રકારના વિચાર પ્રક્રિયાઓ કરીએ છીએ અને છતાં આપણે એ શક્યતાને કદી વિશેષ પ્રવાહિતતા કરતા નથી। જો આપણે એ વિવિધ શક્તિઓ અંગે સભાન બનીએ તો આપણે આપણા સમગ્ર મગજનો સજાગ રીતે ઉપયોગ કરીને વિશિષ્ટ જરૂરિયાતોને વધુ અસરકારક રીતે પૂરી કરી શકીએ। જમણા મગજના ઉપયોગની બે પદ્ધતિઓ। જો મગજના પ્રભુત્વને આપણે એક પદ્ધતિ તરીકે જોઈએ તો એ સ્પષ્ટ છે કે આપણા પ્રથમ સર્જનની ગુણવત્તા ઉપર આપણા સર્જનાત્મક એવા જમણા મગજની ક્ષમતાનો મહત્વનો પ્રભાવ હોય છે। જેઓ વધુ ઉપયોગ આપણે
જેટલો વધુ ઉપયોગ આપણે તેનો કરવાની સક્ષમ હોઈશું તેટલી વધુ સમગ્રતાથી આપણે શું કરવું છે અને શું બનાવવું છે એનો સ્પષ્ટ ખ્યાલ રચી શકીશું, સમન્વય કરી શકીશું, સમય અને વર્તમાન સંજોગોને વટાવીને એક સફળ ચિત્ર દોરી શકીશું। પરિપ્રેક્ષ્યનો વધતો વિસ્તાર। કોઈ વાર યોજના કર્યા વિના જ આપણે ડાબા મગજની વિચાર પેટર્નના વાતાવરણમાંથી નીકળી જઈને જમણા મગજમાં પહોંચી ગયા હોઈએ એવું અનુભવાય છે। કોઈ પ્રિયજનના અવસાન, ગંભીર માંદગી, નાટકીય પડછાયા કે અન્ય કોઈ અત્યંત કપરી પરિસ્થિતિ આપણને થોડા અઘરા બનાવીને એ તરફ વિચારવા મજબૂર કરે છે કે આપણે પોતાના જીવનનું વિહંગાવલોકન કરીએ અને જાતને કેટલા અઘરા સવાલો પૂછીએ। ખરું મહત્વ કોનું છે? હું જે કરી રહ્યો છું તે શા હેતુથી કરું છું વગેરે। પરંતુ જો તમે સક્રિય હશો તો તમારે આ પરિપ્રેક્ષ્યનો વિસ્તાર વધારવા માટે સંયોગ કે બીજા લોકો તમને રચે તેવી રાહ જોવી નહીં પડે, તમે પોતે જ તે રચી શકો છો। આમ કરવાના ઘણા રસ્તા છે। જેમ આપણે આ પ્રકરણમાં પ્રારંભે કર્યું તેમ તમારી કલ્પના શક્તિથી તમે તમારી સ્મશાન યાત્રાનો વિચાર કરી શકો છો। તમે જાતે તમારી શ્રદ્ધાંજલિ કલ્પો, તેને કાગળ ઉપર ઉતારો અને તેમાં ચોક્કસ રહો। તમારા લગ્નની 25મી અને પછી 50મી તિથિની કલ્પના કરો। તમારા જીવનસાથીને સાથે રાખીને એ તસવીર જુઓ। એટલા વર્ષોમાં તમને રોજબરોજના જીવનમાં કેવું રોકાણ કરવા ઈચ્છશો જેથી પરિવારના સંબંધોમાં મૂળ તત્વો જળવાઈ તેને પકડવાના પ્રયાસ કરો। હાલ જે કામકાજ કે વ્યવસાય કરતા હો તેમાંથી તમારી નિવૃત્તિની કલ્પના કરો। તમારા ક્ષેત્રમાં તમે કેવા પ્રદાનો આપ્યા હોય અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય તેની ઈચ્છા રાખશો। નિવૃત્તિ બાદ તમે શું આયોજન કરશો? શું તમે બીજી કોઈ કારકિર્દી શરૂ કરશો? તમારા મનને વિસ્તરવા દો, તે ચિત્રને સમૃદ્ધ વિગતોથી ભરો, બને તેટલી લાગણીઓ અને ભાવનાઓને તેમાં ઉમેરો, તમારી જ્ઞાનેન્દ્રિયોને પણ બને તેટલી જોડો। વિદ્યાલયોમાં મારા કેટલાક વર્ગમાં આ પ્રકારના મનચિત્રોની કસરત મેં ઘણી વખત કરી છે। હું મારા વિદ્યાર્થીઓને કહું છું, એમ ધારી લો કે તમે આ સત્રથી વધુ જીવવાના નથી, આ સત્રમાં તમારે વિદ્યાલયમાં એક સારા છાત્ર તરીકે રહેવાનું છે। તમે આ સત્ર કઈ રીતે જીવશો તેનું મનોચિત્ર તૈયાર કરો। અચાનક તમારો દ્રષ્ટિકોણ બદલાશે, જે મૂલ્યો પહેલાં જણાયા કે સમજાયા પણ ન હતા તે સપાટી ઉપર આવી પહોંચશે। મેં વિદ્યાર્થીઓને એ વિસ્તૃત બનેલા પરિપ્રેક્ષ્ય સાથે એક અઠવાડિયા સુધી રહેવા કહ્યું અને એ દરમિયાન થતા અનુભવોની ડાયરી લખવાનું કહ્યું। આવેલા પરિણામો ઘણું બધું વ્યક્ત કરતા હતા। તેઓ માતા પિતાને એ લખીને પત્રની શરૂઆત કરતા હતા કે તેઓ તેમને કેટલો બધો પ્રેમ કરે છે, તેમની કેટલી બધી કદર કરે છે, જેથી જેની સાથે સંબંધો બગડ્યા હોય તેવા એક ભાઈ સાથે અથવા બહેન સાથે કે મિત્ર સાથે સુમેળ સાંધવા ઈચ્છતા હતા। તેમની પ્રવૃત્તિઓના કેન્દ્રસૂર તેમનો આંતરિક સિદ્ધાંત છે, પ્રેમ। ખરાબ બોલવું, ખરાબ વિચારવું, અપમાન કરવા કે આરોપ મૂકવા વગેરેની વ્યર્થતા એ સમયે સ્પષ્ટ થઈ જાય છે જ્યારે જીવનનો બહુ થોડો સમય હવે બાકી રહ્યો હોય એ દ્રષ્ટિએ તેઓ વિચાર કરે। આમ સિદ્ધાંતો અને મૂલ્યો સૌને સ્પષ્ટ જણાવવા લાગે છે। તમારી કલ્પનાને કામે નગાડવાથી ઘણી ટેકનિકો છે જે તમને તમારા મૂલ્યોને સ્પર્શ કરાવે, પરંતુ મેં જોયું છે કે દરેકનું કુલ પરિણામ એક સમાન આવે છે। જ્યારે લોકો ગંભીરતાથી વિચારે કે તેમને માટે શું ખરેખર મહત્ત્વનું છે, તેઓ ખરેખર શું કરવા માગે છે અને બનવા માગે છે, ત્યારે તેઓ ખૂબ આદરયુક્ત બને છે। તેઓ આજકાલના સ્થાને હવે વધુ વિસ્તૃત વ્યાપમાં વિચારવાનું શરૂ કરે છે। મનોચિત્ર અને સમર્થન। વ્યક્તિગત નેતૃત્વ કોઈ એકવાર કરેલું કામ નથી। વ્યક્તિગત મિશન સ્ટેટમેન્ટ લખવાની તે શરૂ થાય કે પૂરું થાય તેવું નથી। ઉંટાનું તમારું દર્શન અને મૂલ્યોની તમારી સક્ષમ રાખવાની પ્રક્રિયા અને તમારા જીવનને એ સર્વાધિક મહત્ત્વની બાબતો સાથે સુસંગત રાખવાની એ વાત છે અને તે રીતે રોજબરોજના પ્રયત્નો વડે તમે તમારા ધ્યેય વિધાનને તમારા જીવનમાં ઉતારો। તેમાં તમારું શક્તિશાળી જમણું મગજ અતિશય મદદરૂપ બને છે। અંતને ધ્યાનમાં રાખીને શરૂઆત કરવાનો આ અન્ય રીતે થતો અમલ છે। અગાઉ જોયું એ ઉદાહરણ ફરી એકવાર જોઈએ। ધારો કે હું એક એવો પિતા છું જે મારા સંતાનોને ખરેખર ખૂબ ગાઢ પ્રેમ કરે છે। ધારો કે મારા ધ્યેય વિધાનમાં
હું તેને માટે એક મૂળભૂત મૂલ્ય તરીકે સામેલ કરું. પણ ધારો કે રોજબરોજના જીવનમાં તે મુશ્કેલી અનુભવે છે, કારણ કે હું વધુ પડતી પ્રતિક્રિયા આપું છું. મારા જમના મગજની મનોચિત્રની શક્તિ વાપરીને એક સમર્થન અથવા પ્રતિક્રિયા જેવું હું લખી શકું, જેથી મારા રોજબરોજના જીવનમાં મારા ગહનતમ મૂલ્ય મારા વર્તન સાથે સુમેળ રહે, એકરૂપતા રહે. એક સારા સમર્થન અથવા પ્રતિજ્ઞામાં પાયાના 5 મુદ્દા હોય છે. તે વ્યક્તિગત હોય છે, સકારાત્મક હોય છે, તે વર્તમાનકાળનું હોય છે, તે દ્રષ્ટિ વિષયક હોય છે, તે ભાવનાત્મક હોય છે. તો હું આવું કંઈક લખી શકું છું. એ ઊંડા સંતોષની વાત છે, ભાવનાત્મક, કે જ્યારે મારા સંતાનોને ગેરવર્તન કરે ત્યારે હું વ્યક્તિગત સારપણ, પ્રેમ, દ્રઢતા અને સ્વનિયંત્રણ સાથે સકારાત્મક પ્રતિક્રિયા આપું છું. વર્તમાનકાળમાં પછી મારા મનોચિત્રમાં હું તે સ્થિતિ જોતો રહું. થોડી મિનિટો હું દરરોજ આ રીતે જોઈને મારા મન તથા શરીરને વિશ્રામ આપું. હું એવી પરિસ્થિતિઓ વિશે વિચારું જેમાં મારા સંતાનો ગેરવર્તન કરી શકે. તેમનું એ ચિત્ર હું વિગતવાર દોરું. હું જે ખુરશી ઉપર બેઠો આવું તેનો, મારા પગ નીચેનો ફરજનો, મેં પહેરેલો સ્વેટરનો પણ અનુભવ મનમાં કરી શકું. મારી દીકરીએ પહેરેલ ડ્રેસ જોઈ શકું અને તેના ચહેરાના ભાવ પણ જોઈ શકું. જેટલી વધુ વિગતો વધુ સ્પષ્ટતાથી અને ખુદની રીતે જોઈ શકું, જેટલો વધુ ઊંડો અનુભવ મને મળશે, તેટલો એ ચિત્રને દર્શક તરીકે ઓછો અને સહભાગી તરીકે વધુ જોઈ શકીશ. પછી હું તેને એવું કશું કરતા જોઉં જેને લીધે મારા હૃદયના ધબકારા વધી જાય અને મને ક્રોધ ચડતો લાગે. પરંતુ મારી એ સામાન્ય પ્રતિક્રિયાને બદલે હું પરિસ્થિતિની પ્રતિક્રિયા મારા સમર્થનમાં લખેલા પ્રેમ, શક્તિ અને સ્વનિયંત્રણ સાથે આપું. ત્યારે હું પ્રોગ્રામ લખી શકું, એ પટકથા લખી શકું જે મારા વ્યક્તિત્વ, ધ્યેયવિધાન અને મારા મૂલ્યો સાથે સુસંગત હોય. જો હું આમ કરું તો રોજે રોજ મારું વર્તન બદલાશે. હવે હું મારા માતા પિતા કે સમાજ અથવા જનીનોને કે પછી વાતાવરણ વડે નખાયેલા પટકથા કે પનુતાના અનુસાર નહીં, બન કે મારી પોતાની નખેલી, મેં જાતે પસંદ કરેલી મૂલ્ય વ્યવસ્થા સાથે પટકથા અનુસાર જીવન વિતાવીશ. મારા દીકરા સોનને મેં આ વાતે પ્રોત્સાહન આપ્યું કે તે આ સમર્થનની પ્રક્રિયા માટે પોતે મોટા પાયે પોતાની ફૂટબોલની કારકિર્દીમાં વાપરી શકે છે. તે જ્યારે હજી શાળામાં ક્વાર્ટરબેક તરીકે રમતો હતો ત્યારે અમે આની શરૂઆત કરી અને પછી મેં તેને એ કઈ રીતે પોતાની જાતે કરવી તે શીખવ્યું. ઊંડા શ્વાસ લઈને પહેલા તો અમે તદ્દન તણાવમુક્ત માનસિક અવસ્થામાં નહોતા અને પછી સ્નાયુઓને વિશ્રામ કરવાની ક્રમિક ટેકનિક વાપરતા જેથી તે અંદરથી ખૂબ શાંત બની જતો. પછી હું એને એવું મનોચિત્ર દોરવામાં મદદ કરતો જેમાં તે કલ્પનામાં શક્ય હોય તેવી કપરી પરિસ્થિતિને જોઈ શકે. તે એક ફૂટબોલ મેચની અંદર પોતાના તરફ જતા જબરદસ્ત આક્રમણની કલ્પના કરતો. તેને તે આક્રમણને સમજીને પોતાના બચાવ માટેની પ્રતિક્રિયા આપવાની હતી. પછી એ કલ્પના કરતો કે બચાવ પક્ષમાં પહેલી, બીજી અને ત્રીજી હરોળમાં ખેલાડીઓનો ઈરાદાને એક જ ઝટકામાં તોડીને તે બોલને ગોલ પોસ્ટ તરફ ફંગોળે છે. સામાન્ય રીતે તે જે વિકલ્પો ન વિચારી શકતો હોત તે હવે વિચારે છે. તેની ફૂટબોલની કારકિર્દીમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે તેને મેં કહ્યું કે તે જરા વ્યાકુળ બનતો હતો. અમે પછી વાતચીત કરી ત્યારે મને સમજાયું કે તે દ્રશ્યમાં વ્યાકુળતાની કલ્પના કરતો હતો. તેથી અમે તેને તણાવમુક્ત સમયની વચ્ચે જ વિશ્રાંતિ કેમ લઈ શકાય તેની ટેકનિક ઉપર કામ કરવા લાગ્યા. અમે એ જોઈ શક્યા કે જે દ્રશ્યની કલ્પના કરીએ તેને પ્રકૃતિ બહુ મહત્વની છે. અમે એ જોઈ શક્યા કે જે દ્રશ્યની કલ્પના કરીએ તેની પ્રકૃતિ બહુ મહત્વની છે. જો તમારું એ દર્શન ખોટું હોય તો તમે પરિણામ પણ ખોટું જ પામશો. ડૉક્ટર ચાર્લ્સ ગારફિન્ડે ખેલકૂદ અને વ્યવસાયના ટોચની કામગીરી ઉપર ઘણું સંશોધન કર્યું છે. નાસા સાથે કામ કરતી વખતે તેઓએ
આ બાબતે ખૂબ રસ જાગ્યો જ્યારે તેમણે એસ્ટ્રોનોટને અવકાશ યાત્રા ઉપર જતા પહેલા આ ધરતી ઉપર ઊભા કરીના બનાવટી અવકાશી વાતાવરણમાં વારંવાર પૂર્વ પ્રયોગ અને પ્રેક્ટિસ કરતા જોયા. આમ તો તેમની પાસે ગણિતશાસ્ત્રની પારંગતતાની ઉપાધિ હતી. તેમણે અન્ય પીએચડીની ઉપાધિ મનોવિજ્ઞાનના વિષયમાં લીધી અને આ ચરમ કામગીરી કરનારાઓની વિશિષ્ટ લાક્ષણિકતાઓનો અભ્યાસ કર્યો. તેમના સંશોધનમાં એક તારણ એવું હતું કે જગતમાં લગભગ બધા જ વૈશ્વિક વર્ગના ખેનવીરો અને અન્ય ટોચની કામગીરી કરનારાઓની કલ્પના ચિત્રો દોરનારા હતા. તેઓ ખરેખર તેમાં જોડાયા અને કામગીરી કરે તે પહેલાં જ તેઓ એ સ્થિતિ જોતા હતા અને અનુભવતા હતા. તેઓ અંતને ધ્યાનમાં રાખીને શરૂઆત કરતા હતા. તમારા જીવનના દરેક ક્ષેત્રમાં તમે પણ આમ કરી શકો છો. સેન્સ માટેની કોઈ રજૂઆત પહેલાં કે કોઈ અઘરા સામાન પહેલાં કે રોજના પડકારો અથવા કોઈ નકશે સાધવામાં તેને સ્પષ્ટ જુઓ, નિસ્તુર બનીને જુઓ, વારે વારે જુઓ, એક આંતરિક વિશ્રામ સ્થાન બનાવો. પછી જ્યારે તમે તે સ્થિતિમાં ખરેખર આવશો ત્યારે તમને પરદેશી કે પારકી નહીં લાગે, તે તમને ભય નહીં પમાડે. મનોચિત્ર અને તેના સમર્થન માટેની આ પ્રક્રિયા વિશે ઘણું બધું સાહિત્ય અને દ્રશ્ય શ્રાવ્ય સામગ્રી પ્રાપ્ત છે. આ ક્ષેત્ર નવી બાબતો એવી છે, જેમ કે સબની મિનન પ્રોગ્રામિંગ, ન્યુરોનિક્વિસિક પ્રોગ્રામિંગ અને સેલ્ફ ટોક પ્રક્રિયાઓ વગેરે. આ બધામાં પ્રથમ સર્જનના સિદ્ધાંતની સમજૂતી, વિષય વિસ્તાર અને તેના જુદા સમૂહ હોય છે. સફળતાના સાહિત્યમાં મેં કરેલા અવલોકનથી મને આ વિષય ઉપર લખાયેલા સેંકડો પુસ્તકોનો સંપર્ક થયો. કેટલાકમાં અતિશયોક્તિ ભરેલા દાવાઓ કરાયા હતા અને વૈજ્ઞાનિક કરતાં પ્રાસંગિક પુરાવો ઉપર આધારિત હતા. મને લાગે છે કે મોટાભાગની સામગ્રી મૂળભૂત રીતે આધારભૂત છે. તે મોટાભાગે અસનમાં ઘણી વ્યક્તિઓને બાઇબલના કરેલા અભ્યાસ ઉપર આધારિત છે. એક પ્રભાવશાળી નેતૃત્વમાં મનોચિત્ર અને સમર્થનની ટેકનિકો એવા પાયામાંથી આવે છે જેમાં સિદ્ધાંતો અને હેતુઓ વ્યક્તિના જીવનના કેન્દ્રમાં ખૂબ વિચારીને મુકાયા હોય. પુનઃલેખન અને પુનઃ પ્રોગ્રામિંગ માટે વ્યક્તિના મન અને હૃદયમાં ગહનતાથી નિર્ધારિત કરેલા હેતુઓ અને સિદ્ધાંતોને ફરી લખવામાં તેઓ અત્યંત શક્તિશાળી છે. મને લાગે છે કે સમાજમાં હયાત રહેતા ધર્મોમાં આ જ સિદ્ધાંતો અને પ્રથાઓ જુદી જુદી ભાષાઓના વસ્ત્રમાં ધ્યાન, પ્રાર્થના, કરારપત્ર, ધાર્મિક ક્રિયાકાંડ, શાસ્ત્રાભ્યાસ, સહભાવના, સહાનુભૂતિ, કરુણા અને અંતઃકરણ તથા કલ્પના વાપરવા માટેના વિવિધ શબ્દોમાં આવે છે. જો આ ટેકનિકો તમારી વ્યક્તિનીતિનો એક ભાગ બને અને તે ચરિત્ર અને સિદ્ધાંતોના પાયાથી દૂર થઈ જાય તો બીજા કેન્દ્રોને માટે, ખાસ તો સ્વકેન્દ્ર માટે, તે ટેકનિકનો દુરુપયોગ અને દુર્વ્યવહાર થઈ શકે છે. સમર્થન અને મનોચિત્ર એ પ્રોગ્રામિંગના સ્વરૂપો છે અને આપણે એ બાબતે ચોક્કસ રહેવું જોઈએ કે આપણા મૂળ કેન્દ્ર અથવા જે ધન કેન્દ્રિતતા, સ્વાર્થ કેન્દ્રિતતા કે સાચા સિદ્ધાંતો ન હોય તેવા કોઈ આધારે રચાયેલી પ્રોગ્રામિંગને હવાને આપણે ન થઈ જોઈએ. ભૌતિક તાપ અથવા તેમાં મારા માટે શું છે જેવી ક્ષણિક સફળતા ઉપર કોઈ વ્યક્તિ કેન્દ્રિત હોય ત્યારે કલ્પનાને વાપરી શકાય તો છે, પરંતુ હું માનું છું કે કલ્પનાનો ઉચ્ચતર ઉપયોગ અંતઃકરણના સુસંગત ઉપયોગ દ્વારા સ્વને વરોતીને જવામાં, વિશિષ્ટ હેતુ અને પરસ્પરાવલંબનના સિદ્ધાંત ઉપર આધારિત વાસ્તવિકતાના પ્રદાન કરનાર જીવનનું સર્જન કરવામાં જ છે. ભૂમિકા અને લક્ષણોની ઓળખ કરવી. અનબટ તાર્કિક કે શાબ્દિક એવું ડાબું મગજ પણ મહત્વનું છે. જ્યારે તમે જમના મગજમાં પ્રતિકૃતિઓ, લાગણીઓ અને છબીઓ ચિંતા હો ત્યારે તમે તેને લેખિત સ્વરૂપે ધ્યેય વિધાનમાં બદલવા માટે ડાબું મગજ મદદરૂપ બને છે. જેમ શ્વસનની કસરતો શરીર અને મનને એકત્ર કરવામાં મદદ કરે છે તેમ લેખન કાર્ય એક રીતે માનસિક મજ્જાતંત્રીય સ્નાયુ પ્રવૃત્તિ છે જે જાગૃત અને અજાગૃત મન વચ્ચે સેતુનું કામ કરે છે. લખવાથી વિચારોનું ઉદ્ધવપટન એટલે ડિસ્ટિનાઇઝેશન થાય છે, તે સ્પષ્ટતા એટલે કે ક્રિસ્ટલાઇઝેશન મળે છે અને સમગ્રને વિભાગમાં વહેંચવામાં સહાય કરે છે.
દરેકને જીવનમાં વિવિધ ભૂમિકાઓ નિભાવવાની આવે છે, જેમાં આપણી જવાબદારી છે તેવા જુદા જુદા ક્ષેત્રમાં અને ક્ષમતાઓમાં તે હોય છે. દાખલા તરીકે હું એક વ્યક્તિ તરીકે એક પિતા, એક પતિ, શિક્ષક, ચર્ચના સભ્ય અને એક વ્યવસાયી વ્યક્તિ છું. આ દરેક ભૂમિકાની મહત્વની છે. જીવનમાં વધુ પ્રભાવક બનવા માટે લોકો કામ કરે ત્યારે જે એક મોટી સમસ્યા ઊભી થાય છે તે એ છે કે તેઓ પૂરતી વ્યાપક રીતે વિચારતા નથી. પ્રભાવક જીવન માટે જરૂરી કુદરતી પરિસ્થિતિ, સંતુલન અને પ્રમાણનું ભાણ તેઓ ખોઈ બેસે છે. કામકાજથી તેઓ ઘેરાઈ જાય છે અને વ્યક્તિગત સ્વાસ્થ્યને પણ અવગણે છે. વ્યવસાયિક સફળતાને નામે તેઓ તેમના જીવનના સૌથી અધિક મૂલ્યવાન સંબંધોને પણ અવગણે એમ બને. તમે જોશો કે તમારું ધ્યેય વિધાન ઘણું વધારે સંતુલિત હશે અને જો તમે તેને જીવનની વિવિધ ભૂમિકાઓ અને જેને સિદ્ધ કરવા ઇચ્છતા હો તેવા નકશોમાં વિભાજિત કરશો તો તેના ઉપર કામ કરવું વધુ સરળ રહેશે. તમારી વ્યવસાયિક ભૂમિકા ઉપર નજર નાખો. તમે સેલ્સ પર્સન હો કે મેનેજર હો કે ઉત્પાદનકર્તા હો, તે ક્ષેત્રમાં તમે શું વિચારો છો, કયા મૂલ્યોએ તમને માર્ગદર્શન આપવું જોઈએ, તમારી વ્યક્તિગત ભૂમિકાઓનો વિચાર કરો. પિતા, પત્ની, પતિ, માતા, પડોશી, મિત્ર એ ભૂમિકામાં પણ તમે શું ઈચ્છો છો, તમને કઈ બાબતો મહત્વની લાગે છે. તમારી સામાજિક ભૂમિકાઓનો વિચાર કરો. રાજકારણમાં, જાહેર સેવામાં, સ્વયંસેવક તરીકે, સેવા સંસ્થાઓમાં ભૂમિકા અને નકશોના ખ્યાલનો ઉપયોગ એક અમલદારી નીચેના ધ્યેય વિધાનને તૈયાર કરવામાં કર્યો. મારું ધ્યેય વિધાન છે નિષ્ઠાપૂર્વક જીવવું અને બીજા લોકોના જીવનમાં તફાવત લાવવો. આ ધ્યેય પૂર્ણ કરવા માટે મારી પાસે ઉદારતા છે. હું દરેકને શોધું છું અને પ્રેમ કરું છું, તેની પરિસ્થિતિ પછી ગમે તે હોય. હું ત્યાગ કરું છું. મારા ધ્યેય માટે મારો સમય, મારી આવડતો અને સંશોધનનો ત્યાગ કરું છું. હું પ્રેરિત કરું છું. હું મારો જ દાખલો આપીને એમ શીખું છું કે આપણે સૌ એક પ્રેમાર અને દિવ્ય પિતાના સંતાનો છીએ. અને એમ પણ શીખું છું કે દરેક ગોનિયાઠ એટલે કે મોટી નાની સમસ્યા ઉકેલી જ શકાય છે. હું પ્રભાવક છું. હું જે કરું તેનાથી અન્ય લોકોના જીવનમાં ફેર પડે છે. નીચેની ભૂમિકાઓ મારા ધ્યેયને પ્રાપ્ત કરવામાં પ્રાથમિક હશે. પતિ, મારા માટે મારો જીવનસાથી સૌથી વધુ મહત્વની વ્યક્તિ રહેશે. સાથે રહીને અમે સંવાદિતતા, ઔદ્યોગિકતા, ઉદારતા અને કસરતના લાભોનું પ્રદાન કરીશું. પિતા, મારા સંતાનોને જીવનમાં ક્રમશઃ વિકસતા અને વધતા આનંદનો અનુભવ લેવામાં સહાય કરીશું. પુત્ર કે ભાઈ, આધાર અને પ્રેમ માટે હું ઘણી વખત તેમની સાથે હોઉં છું. ખ્રિસ્તી, કરારનું પાલન અને તેમના અન્ય સંતાનોની સેવા કરવાની હું પ્રભુને ખાતરી આપું છું. પડોશી, અન્ય લોકો સાથેના મારા વ્યવહારથી ક્રાઇસ્તનો પ્રેમ સ્પષ્ટ થઈ જશે. પરિવર્તન માટેના માધ્યમ, હું મોટી સંસ્થાઓમાં ઉચ્ચતમ કામગીરીના વિકાસ માટે એક ઉત્પ્રેરક છું. વિદ્યાર્થી, હું દરરોજ નવી મહત્વની વાતો શીખું છું. તમારા ધ્યેય વિધાનોને જીવનની મુખ્ય ભૂમિકાઓ તરીકે નખવાથી તમારા જીવનને સંતુલન અને સુસંવાદિતતા મળે છે. તે દરેક ભૂમિકાને સ્પષ્ટ રીતે તમારી સમક્ષ રાખે છે. તમે સમયાંતરે તેનું પુનરાવલોકન કરી શકો છો, જેથી તમે ઠરાવી શકો કે તમે કોઈ એક ભૂમિકામાં એવા ઘરકાવ તો નથી થયા જે અન્ય એવી ભૂમિકાઓને અવગણે જેને તમે જીવનમાં તેટલી જ અથવા તો કદાચ વધુ મહત્વની ગણતા હો. તમારી વિવિધ ભૂમિકાઓ ઓળખી લીધા પછી લાંબા ગાળાના તમારા લક્ષ્યો વિશે તમે વિચારી શકો જે તમે તે દરેક ભૂમિકામાં મેળવવા ઈચ્છતા હો. આપણે ફરી જમણા મગજમાં આવીએ છીએ. કલ્પના, સર્જનાત્મકતા, અંતઃકરણ અને પ્રેરણાનો ઉપયોગ કરવા. આ લક્ષ્યો જો સાચા સિદ્ધાંતો ઉપર આધારિત ધ્યેય વિધાનમાંથી ઉત્પન્ન થતા હશે તો સામાન્ય રીતે લોકો જે નકશો રાખે તેનાથી મહત્વની રીત અલગ હશે. તે સાચા
તે નકશો સાચા સિદ્ધાંતોને સાથે સુસંગત હશે, કુદરતી નિયમો સાથે પણ હશે, જેથી તમને સિદ્ધ કરવા તેમને સિદ્ધ કરવા માટે તમને વધુ શક્તિ મળશે. વરી તે નકશો કોઈ બીજાના નથી હોતા, તે તમારા પોતાના છે. તે તમારા ગહનતમ મૂલ્યોને, તમારી વિશિષ્ટ ક્ષમતાઓને અને તમારા ધ્યેયોની સંભાવનાને અસર કરે છે. એક પ્રભાવક નકશો મુખ્યત્વે પરિણામો ઉપર ધ્યાન આપે છે, નહીં કે પ્રવૃત્તિ ઉપર. તે ધરાવે છે કે તમારે શું બનવું છે અને તે માટેની પ્રક્રિયામાં તમને એ જાણવામાં મદદ કરે છે કે તમે આ સમયે કયા સ્થાને છો. ત્યાં પહોંચવાની રીત વિશે તે તમને મહત્ત્વની માહિતી આપે છે અને તમે પહોંચો ત્યારે તે વિશે તમને જણાવે છે. તે તમારા પ્રયત્નો અને ઊર્જાને એકત્ર કરે છે. તમે જે બધું કરો તેમાં તમને એક અર્થ અને હેતુ આપે છે અને છેવટે તે તમારી દૈનિક પ્રવૃત્તિને એ અનુભવમાં તબદીલ કરે છે કે તમે સક્રિય છો, તમારા જીવનને તમે નિયંત્રણમાં રાખો છો અને દરરોજ એ ચીજો કરો છો જેથી તમે તમારા વ્યક્તિગત ધ્યેય વિધાનને પરિપૂર્ણ કરી શકો છો. ભૂમિકા અને નકશો તમારા અંગત ધ્યેયનો ઢાંચો અને સંગઠિત દિશા આપે છે. જો તમે હજી વ્યક્તિગત ધ્યેય વિધાન તૈયાર ન કર્યું હોય તો અહીંથી શરૂઆત કરવી સારી છે. તમને લાગે કે પ્રગતિ કરવા માટે દરેક ક્ષેત્રમાં 2-4 પરિણામો એવા છે જે મેળવવા જરૂરી છે, તો તે માટે જીવનના વિવિધ ક્ષેત્રોને પ્રથમ ઓળખવા માત્રથી તમે જીવનનો એક સમગ્ર પરિપ્રેક્ષ્ય અને એક દિશા સૂચનનો અનુભવ કરશો. આપણે આજે 3 પ્રત્યે આગળ વધીએ ત્યારે ટૂંકા ગાળાના ધ્યેયોને વિશે વધુ ઊંડાણથી જોઈશું. આ સમયે તો મહત્વનો મુદ્દો એ છે કે તમારા વ્યક્તિગત ધ્યેયની સાથે સંબંધિત હોય તેવા લાંબા ગાળાના નકશો અને ભૂમિકાઓ વિશે અમલ કરવો. આ ભૂમિકાઓ અને નકશો તમને પ્રભાવક રીતે નકશોને નિશ્ચિત કરવા અને તેમને સિદ્ધ કરવા માટેના પાયો નાખશે. જ્યારે આપણે આજે 3માં જીવન અને સમયનું રોજબરોજનું સંચાલન જોઈશું. પરિવાર મિશન સ્ટેટમેન્ટ આદત 2 સિદ્ધાંતો ઉપર આધારિત છે, તેથી તેનો વ્યાપક અમલ થઈ શકે છે. વ્યક્તિઓ ઉપરાંત પરિવારો, સેવા જૂથો અને દરેક પ્રકારના સંગઠનો જો અંતને ધ્યાનમાં રાખીને શરૂઆત કરે તો તેઓ અર્થપૂર્ણ રીતે પ્રભાવક બની શકે છે. ઘણા પરિવારો કટોકટી મનોસ્થિતિઓ તાત્કાલિક તથા ઉપાયો ક્વિક ફિક્સ અને તત્કાળ સંતોષના પાયા ઉપર સંચાલિત થતા હોય છે, પરંતુ આ બધા કોઈ નક્કર કે સાબુત સિદ્ધાંતો નથી. જ્યારે પણ કોઈ તાણ કે દબાણ વધે ત્યારે નકશોનો સપાટી ઉપર દેખાડે છે. નોકો ટીકાખોર, શંકાસીન, ઉપહાસ કરનાર બને, બૂમો પાડે કે વધુ પડતી પ્રતિક્રિયાઓ આપે. જે બાળકો આવા વર્તનને જોઈને ઉછરે તેમને આવું જ વર્તન સર્વસામાન્ય લાગે કે કોઈ સમસ્યાઓનો ઉકેલ નવા કાં તો નડવું નહીં તો પનાયન થઈ જવું જોઈએ. પરિવારનું કેન્દ્ર છે અપરિવર્તનીય તત્વ, જે હંમેશા તેમાં રહેવાનું છે અને તે છે પોતાના દ્રષ્ટિ અને મૂલ્યોમાં ભાગીદારી. પરિવારના ધ્યેય વિધાનને લખવાથી તમે તેના પાયાની સાચી અભિવ્યક્તિ કરો છો. તેનું બંધારણ, ધોરણ, માપદંડ ધ્યેય વિધાન બને છે, જેની મદદથી તે મૂલ્યાંકનો અને નિર્ણયો કરી શકે. પરિવારને તે સાતત્ય અને એકતા ઉપરાંત દિશા પણ પૂરી પાડે છે. જ્યારે વ્યક્તિગત મૂલ્યો પરિવારના મૂલ્યો સાથે સુસંગત હોય ત્યારે સભ્યો ગાઢ રીતે સ્વીકારેલા સામાન્ય હેતુઓ માટે એકસાથે રહીને કામ કરે છે. વરી પ્રોડક્ટ જેટલું જ મહત્વ પ્રક્રિયાનું છે. ધ્યેય વિધાનને લખવાથી અને દોષમુક્ત કરવાની પ્રક્રિયાઓ પરિવારની સુધારણા જેટલી જ ચાવીરૂપ મહત્વની બને છે. ધ્યેય વિધાનને તૈયાર કરવાનું કામ સાથે મળીને કરવાથી તેને જીવનની પીસીની ક્ષમતા રચાય છે. દરેક સભ્ય પાસે સૂચનોનું પ્રદાન લઈને તે વિધાનો ખરડો બનાવવો જોઈએ. તેના ઉપર સૌના પ્રતિભાવ જાણવા અને તેનું પુનઃલેખન કરવું, જુદા જુદા સભ્યના શબ્દોને ઉપયોગ કરવો વગેરેથી તમને પરિવાર એકબીજા સાથે બોલતા મહત્વની અને ગહન બાબતો વિશે સંદેશા વ્યવહાર કરતો જણાશે. પરસ્પર આદર સાથે પોતાના ભિન્ન દ્રષ્ટિકોણને અભિવ્યક્તિ આપીને અને સાથે મળીને કામ કરવાથી કોઈ એક વ્યક્તિ એકનો કરે તેના કરતાં વધુ વિસ્તૃત અને મહાન કામનું સર્જન થાય.
સમયાંતરે પરિપ્રેક્ષ્યને વિસ્તૃત કરવા, કોઈ બાબત ઉપર આપેલો ભાર બદલવા, ઘસાઈ ગયેલા શબ્દોને કે શબ્દ સમૂહોને સુધારવા કે નવીન અર્થ આપવા વગેરે પ્રક્રિયાઓ પર સામાન્ય મૂલ્યો અને હેતુઓ માટે પરિવારને એકત્ર રાખે. પરિવારના સંચાલન અને નિયમન માટે ધ્યેય વિધાન એક ચોખ્ખું બને છે. જ્યારે કોઈ સમસ્યા કે કટોકટી આવે ત્યારે આ બંધારણો સૌ સમક્ષ હોય છે, જે સભ્યોને યાદ અપાવે છે કે કઈ બાબતો સર્વોચ્ચ મહત્વ રાખે છે અને તે ઉપરાંત સમસ્યાના નિરાકરણ માટે અને સાચા સિદ્ધાંતોને આધારે નિર્ણયો લેવા માટે દિશા સૂચવે છે. અમારા ઘરમાં અમારા એક ઓરડામાં પરિવારનું ધ્યેય વિધાન એક દિવાન ઉપર મૂકી રાખીએ છીએ, જેથી અમે તેને જોઈએ અને દરરોજ રોજે રોજ તેના ધોરણો પોતાને તપાસીએ. જ્યારે અમે એવા શબ્દ સમૂહ વાંચીએ જેમાં ઘરની અંદરના દરવાજા અંદરના અવાજો પ્રેમ વ્યવસ્થા જવાબદારી ભરી સ્વતંત્રતા સહકાર મદદરૂપતા જરૂરિયાતો પૂરી કરવી ક્ષમતાઓ વધારવી એકમેકમાં રસ લેવો અને એકબીજા અને બીજા લોકોને સેવા આપવી વગેરે બાબતો હોય ત્યારે અમને એક માપદંડ મળે છે કે એક પરિવાર તરીકે જે અમને સૌથી મહત્ત્વનું લાગે છે તેમાં અમારી કામગીરી કેવી છે તે જોઈ શકીએ. અમારા પારિવારિક લક્ષ્યોને અને પ્રવૃત્તિઓને ધરાવતી વખતે અમે કહીએ છીએ આ સિદ્ધાંતોના પ્રકાશમાં અમે કયા લક્ષ્યો ઉપર કામ કરીશું, એ લક્ષ્યો પૂરા કરવા માટે અમે કેવી કાર્યયોજનાઓ બનાવીશું જેથી એ મૂલ્યોનું અમલ થાય અને લક્ષ્યો સિદ્ધ થાય. અમે વારે વારે ધ્યેય વિધાન ઉપર પુનઃ વિચાર કરીએ છીએ. વર્ષમાં બે વાર લક્ષ્યો અને કાર્યોમાં ફેરફાર કરીએ છીએ. સપ્ટેમ્બર અને જૂન મહિનામાં શાળા શરૂ થાય ત્યારે અને પૂરી થાય ત્યારે. એ વખતે જ્યારે પરિસ્થિતિ બદલાય તે અનુસાર તેમ કરવાનું આવે ત્યારે આને સુધારવાનું અને મજબૂત બનાવવાનું કામ થાય. વળી તે પ્રક્રિયા અમારું પણ નવીનીકરણ કરે છે, અમને અમારી માન્યતાઓ અને મૂલ્યો પ્રત્યે ફરીથી સમર્પિત કરે છે. સંગઠનનો મિશન સ્ટેટમેન્ટ. સફળ સંગઠનો માટે ધ્યેય વિધાનો હોય તે જરૂરી છે. સંગઠનોના સાથેના મારા કામમાં હું એ વાત ઉપર ખૂબ ભાર મૂકું છું કે તેઓ અસરકારક ધ્યેય વિધાનો ઘડે. અસરકારક બનવા માટે એ વિધાન સંગઠનના આંતરિક હાર્ટમાંથી આવવું જોઈએ. દરેકે તેને અર્થપૂર્ણ રીતે ભાગ લેવો જોઈએ. માત્ર ઉચ્ચ વ્યૂહ આયોજન અધિકારીઓ જ નહીં પણ દરેક જાણે ભાગ લેવો જોઈએ. ફરી એકવાર આ વિધાન બનાવવાની પ્રક્રિયા તેના લેખિત સ્વરૂપ જેટલું જ તેનો ઉપયોગ કરવો એ ચાવીરૂપ મહત્વ ધરાવે છે. IBMમાં હું જ્યારે જોઉં છું ત્યારે ત્યાં તાલીમની પ્રક્રિયા જોઈને ચકિત થઈ જાઉં છું. હું ફરીને જોઉં છું કે સંગઠનનું નેતૃત્વ એક જૂથમાં આવે છે અને કહે છે IBM ત્રણ બાબતે અત્યંત મહત્વ આપે છે. વ્યક્તિનું માન સન્માન, ઉત્તમતા અને સેવા. IBMની માન્યતાઓ અને આસ્થાઓનું પ્રતિનિધિત્વ આ મુદ્દાઓ કરે છે. બીજું બધું બદલાઈ શકે પરંતુ આ ત્રણ ચીજો નહીં બદલાય. એક ઝરણાની જેમ આ માન્યતાઓ સમસ્ત સંગઠનમાં ફેલાઈ ચૂકી છે અને મૂલ્યોની તેમજ વ્યક્તિગત સુરક્ષાની ભાગીદારીને કારણે અહીં કામ કરનારોમાં દરેકમાં વહેંચાઈને અત્યંત મજબૂત પાયો રચે છે. એક વખત હું ન્યૂયોર્કમાં IBMના એક જૂથને તાલીમ આપી રહ્યો હતો. લગભગ 20 જણનું એક નાનું જૂથ હતું. તેમાંથી એક જણ માંદો પડ્યો. તેને કેલિફોર્નિયામાં પત્નીને ફોન કર્યો ત્યારે પત્નીને ચિંતા થઈ આવી કારણ કે તેની માંદગીને ખાસ ચિકિત્સાની જરૂર હતી. IBMના તાલીમના કાર્યક્રમની આ જવાબદારી હતી. તે લોકોએ તેને ઉત્કૃષ્ટ હોસ્પિટલમાં દાખલ કર્યો અને તેની માંદગી અંગે તજજ્ઞ ડૉક્ટર પાસે તેની ચિકિત્સા શરૂ કરી. છતાં તેમને લાગ્યું કે તેની પત્નીથી ચિંતા કર્યા વિના રહેવાશે નહીં અને તેને ઘરે બોલાવીને પોતાના પરિવારના ડૉક્ટર પાસે આ સમસ્યાનું નિરાકરણ મેળવવા ઈચ્છશે. તેથી તેમણે ફેસલો કર્યો કે તેઓ કેલિફોર્નિયા મોકલી આપશે. એરપોર્ટ ઉપર ગાડીમાં જઈને વ્યવસાયિક એરલાઇન્સની રાહ જોવામાં ઘણો સમય જાય તેમ હતો. તેથી તેમણે સામાન્ય વિમાનને બદલે ખાસ હેલિકોપ્ટરમાં તેને જવાની વ્યવસ્થા કરી જે તેને એરપોર્ટ પહોંચાડે અને ત્યાંથી એક ખાસ વિમાન ભાડે કરીને તેને કેલિફોર્નિયા પહોંચાડ્યો. હું નથી જાણતો કે તેમાં કેટલું ખર્ચ થયું. મારો એ અંદાજ છે કે તે હજારો ડોલરમાં
થયું હોવું જોઈએ, પરંતુ આઈબીએમ વ્યક્તિના ગૌરવમાં માને છે. તે તેમનું દ્રષ્ટિબિંદુ છે, ધ્યેય છે. જે કોઈ લોકો ત્યાં હાજર હતા તે સૌ માટે આ અનુભવ તેમની માન્યતા વ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરતી ઘટના હતી, અને તેમાં સહેજ આશ્ચર્ય ન હતું. હું પ્રભાવિત થયો હતો. બીજી એકવાર શોપિંગ સેન્ટરમાં 175 જેટલા મેનેજરને મારે તાલીમ આપવાની હતી, જે કાર્યક્રમમાં એક હોટેલમાં ગોઠવાયેલો. ત્યાં મળતી સેવાઓથી હું ચકિત થયો. એ કોઈ ઉપરછળની બાબત ન હતી. તેની સાબિતી દરેક સ્તરે આપમેળે કોઈ સુપરવિઝન વિના જ મળી. શરૂઆતમાં જ હું ખાસો મોડો આવ્યો. ચેક ઇન કરી હોટેલમાં નામ નોંધાવ્યું અને પૂછ્યું કે રૂમ સર્વિસ મળશે. મેનેજરે કહ્યું, ના મિસ્ટર કોર્વે, પરંતુ તમને રસ હોય તો હું પાછો રસોડામાં જઈને એક સેન્ડવિચ કે સેલેડ કે જે ત્યાં હોય અને તમને પસંદ હોય તે લઈ આવું. મારા કન્યાન અને સગવડની તેને ખરેખર ચિંતા હતી. તેમણે આગળ ચલાવતા કહ્યું, તમારે સેમિનાર હોલ જોવો જોઈએ. તમને જે જોઈએ તે બધું છે. શું તમારે બીજું કશું જોઈએ? હું તમારા માટે શું કરી શકું? અહીં તમારી સેવા માટે જ છું. હોટલના રિસેપ્શન પર કોઈ સુપરવાઇઝર નહોતો ઊભો. આ માણસ નિષ્ઠાથી બધું કહેતો હતો. બીજા દિવસે હું મારી રજૂઆત કરતો હતો ત્યારે અચાનક મારું ધ્યાન ગયું કે મારે જોઈતા બધા રંગના માર્કરો હતા નહીં. તેથી એક નાના વિરામ વખતે હું હોલમાં ગયો અને એક બેન બોયને બોલાવ્યો. જો કે તે બીજા કન્વેન્શન માટે દોડી જતો હતો. મેં તેને રોકી કહ્યું, મારે એક સમસ્યા ઊભી થઈ છે. હું અહીં મેનેજરના એક જૂથને તાલીમ આપી રહ્યો છું અને મારી પાસે નાના વિરામ જેટલો સમય જ છે. મારે વધુ સંખ્યામાં રંગીન માર્કરોની જરૂર છે. તેને ઝડપથી મારી સામે ફરીને જોયું અને જાણે લગભગ અટેન્શનની મુદ્રામાં ઊભો રહી ગયો. મારા નામની તકતી ઉપર નજર નાખીને કહે, મિસ્ટર કોર્વે, હું તમારી સમસ્યા દૂર કરી દઈશ. તેણે મને એમ ન કહ્યું કે હું નથી જાણતો કે તેને માટે ક્યાં જવું કે વેટ પેલા ફ્રન્ટ ડેસ્ક ઉપર જઈને પૂછો. તેને બસ સમસ્યાને દૂર કરી આપી અને મારામાં તેને એવી ભાવના ઉત્પન્ન કરી જાણે આ કામ તેને પોતાને માટે કોઈ વિશેષાધિકાર જેવું હતું. થોડા સમય પછી હું બાજુની ઓસરીમાં હતો અને ત્યાં કલાત્મક ચીજો જોઈ રહ્યો હતો. ત્યારે ત્યાં હોટલનો એક માણસ મારી પાસે આવ્યો અને કહે, મિસ્ટર કોર્વે, તમે શું એ પુસ્તક જોવા ઈચ્છશો જેમાં આ હોટલમાં ગોઠવેલી કલાત્મક ચીજોનું વર્ણન અને સમજ આપી છે? અપેક્ષિત વર્ણન માટે કેટલું આગોતરું નિશ્ચિત વર્તન, કેટલું બધું સેવા પરસ્ત. મેં બીજી વાર વળી એક એવા કર્મચારીને બારી સાફ કરતા ઊંચે ચડીને જોયો. તેના એ સ્થાનેથી તેને એક મહિનાને તેને વોકર સાથે બગીચામાં ચાલતા સહેજ મુશ્કેલી અનુભવતા જોઈ. તે ખરેખર પડી તો નહોતો ગયો અને તેની સાથે બીજા લોકો પણ હતા. તેમ છતાં એ માણસ નીચે ઉતર્યો, બહાર ગયો અને તે મહિનાને નોબીમાં લઈ આવ્યો અને તેની યોગ્ય કાળજી લેવાની વ્યવસ્થા કરી. પછી તે પાછો ગયો અને પોતાનું બારીઓ સાફ કરવાનું કામ ચાલુ કર્યું. મારે એ શોધવું હતું કે આ સંગઠને તેના કર્મચારીઓમાં આવી સંસ્કૃતિ કઈ રીતે ઘડી હતી જેમાં લોકોની સેવા મૂલ્ય આટલી હદે ઊંડે સુધી વણાઈ ચૂકી હોય. મેં તે હોટેલના વેઇટ્રેસો, હાઉસકીપરો અને બેન બોયઝના ઇન્ટરવ્યૂ લીધા. મેં જોયું કે આ બધા સેવા અભિગમ તેમના હૃદયમાં ઉતરેલા હતા અને તે દરેક કર્મચારીઓમાં જોવા મળ્યો. હું પાછળના દરવાજાથી રસોડામાં પહોંચ્યો અને અહીં મેં કેન્દ્રીય મૂલ્યો જોયું. સહેજ સમાધાન વિનાની વ્યક્તિગત સેવા. હું ત્યાંના મેનેજર પાસે ગયો અને પૂછ્યું, મારો એ વ્યવસાય છે કે સંગઠનોને માટે એક શક્તિશાળી ટીમ ચરિત્રને વિકસાવો, એક ટીમ સંસ્કૃતિ. તમે જે અહીં ઊભું કર્યું છે તેનાથી હું બહુ પ્રભાવિત થયો છું. તમારે તેની સાચી ચાવી જાણવી છે, કહેતા મેનેજરે એ હોટેલ ચેઇન માટેના ધ્યેય વિધાનનો કાગળ કાઢીને મને બતાવ્યો. તેને વાંચ્યા બાદ મેં કહ્યું, આ ખરેખર એક પ્રભાવશાળી વિધાન છે. જો કે હું જાણું છું કે ઘણી કંપનીઓ આવા ધ્યેય વિધાનો રાખે છે. અમારી આ હોટેલનું વિધાન વાંચવું છે? તેમણે પૂછ્યું. મતલબ કે તમે માત્ર આ હોટેલ પૂરતું તેને ઘડ્યું છે? હા. જે હોટેલ શૃંખલાનું છે તેનાથી એ જુદું છે? હા. તે વિધાન સાથે એ સુસંગત છે, પરંતુ આ વિધાન અહીં અમારી
પરિસ્થિતિને અમારા પર્યાવરણને અમારા સમયને વધુ લાગુ પડે છે કહીને તેને મને બીજો એક કાગળ આપ્યો. આ વિધાન કોને ઘડ્યું મેં પૂછ્યું. દરેકે, તેને જવાબ આપ્યો. દરેકે? હા. હાઉસકીપરોએ? હા. વેઇટરોએ? હા. ડેસ્ક નર્કોએ? હા. શું તમારે જે લોકોએ ગઈકાલે રાત્રે તમારું સ્વાગત કર્યું તેમનું ઘડેલું વિધાન જોવું છે? તેમણે એ લોકોને જ જાતે ઘડેલું અને લખેલું વિધાન બતાવ્યું જેને અન્ય બાબતોએ ધ્યેય વિધાનની સાથે સાંકળી લેવાયું હતું. આમ દરેક જણે દરેક સ્તરે એમાં સામેલ હતા. એ ધ્યેય વિધાનો હોટલની પ્રવૃત્તિઓના મહાચક્રનું કેન્દ્ર હતું. વિચારપૂર્વકના આ અને વધુ વિશિષ્ટ વિધાનોને જે કર્મચારીઓના જૂથોને લાગુ પડતા હતા તેમનો સમયવન તેમાં થયો હતો. દરેક નિર્ણય માટે તેને માપદંડ તરીકે ગણવામાં આવ્યું હતું. એ લોકોનું લક્ષ્ય શું હતું એમાંથી સ્પષ્ટ થતું હતું કે તેમના ગ્રાહકો સાથે પરસ્પર કેવા સંબંધો હતા. તેનો પ્રભાવ મેનેજરો અને નેતાઓની શૈલી ઉપર પડવો, વર્તનની વ્યવસ્થા ઉપર પણ તેનો પ્રભાવ હતો. નવા કોઈ કર્મચારીની વર્ણિત તાલીમ અને વિકાસ પ્રક્રિયા ઉપર પણ તેનો પ્રભાવ હતો. સંગઠનનો દરેક વિભાગ મૂળભૂત રીતે એ કેન્દ્રની એ ધ્યેય વિધાનની પ્રવૃત્તિ હતી. એ જ શૃંખલાની એક બીજી હોટલમાં હું ગયેલો અને ચેક ઇન કરતી વખતે મેં પહેલું કામ એ કર્યું કે તેમના ધ્યેય વિધાનને જોવા માંગ્યું અને તે મને તત્કાર આપવામાં આવ્યું. આ હોટેલમાં હું તેમના ધ્યેય સહેજે સમાધાન વિના વ્યક્તિગત સેવાને થોડી વધુ સારી રીતે સમજ્યું. એ 3 દિવસના મારા રોકાણમાં મેં એ દરેક શક્ય સ્થિતિનું નિરીક્ષણ કર્યા રાખ્યું. જ્યાં સેવા જરૂરી હતી મેં જોયું કે સેવાઓ હંમેશા અસરકારક અને શ્રેષ્ઠ રીતે આપવામાં આવી હતી. તે સાથે જ એ વ્યક્તિગત પણ રહેતી. દાખલા તરીકે મેં જ્યારે સ્વિમિંગ વિસ્તારમાં ત્યાં ઊભેલા પરિચરને પૂછ્યું કે પીવાનું પાણી ક્યાં છે ત્યારે તે જાતે મારી સાથે એ સ્તરે આવ્યો. જે વાતે મને સૌથી વધુ પ્રભાવિત કર્યો તે દ્રશ્ય હતું જેમાં એક કર્મચારીએ સ્વેચ્છાથી પોતાની ઉપરી પાસે જઈને પોતાનાથી થયેલી ભૂલનો સ્વીકાર કર્યો. અમે રૂમ સર્વિસનો ઓર્ડર આપ્યો અને અમને કહેવામાં આવ્યું કે અમને બધું રૂમમાં મળી જશે. અમારા રૂમ સુધી પહોંચાડતા સુધીમાં સેવા કર્મચારીની હોટ ચોકલેટનું પીણું ધોળાઈ ગયું અને તેને ફરીથી નાવવામાં અને ત્રે ઉપરનું કપડું બદલવામાં તેને વાર થઈ ગઈ, લગભગ 15 મિનિટ જેટલી. જો કે અમને મન તો તેનું ખાસ મહત્ત્વ હતું જ નહીં. તો પણ બીજા દિવસે રૂમ સર્વિસના મેનેજરે અમને ફોન કરીને એટલા વિલંબ માટે અમારી માફી માંગી અને અમને હોટેલ તરફથી રૂમ સર્વિસનો સવારનો નાસ્તો, બુફે નાસ્તો મફતમાં લેવા આમંત્રણ આપ્યું જેથી કોઈ રીતે અમને પડેલી અવગણનું વળતર મળે. એ સંગઠનની સંસ્કૃતિ માટે વધુ શું કહીએ. જ્યારે એક કર્મચારી પોતાની ભૂલ જાતે મેનેજર પાસે સ્વીકારે જે બીજા કોઈના ધ્યાનમાં પણ ન આવી હોય છતાં અને પાછા એ મેનેજરે પોતાના ગ્રાહક કે મહેમાનને માટે વધારાની કાળજી રાખવાના પગલાંને. પ્રથમ હોટલની મુલાકાત વખતે તેના મેનેજરે મને કહેલું કે એવી ઘણી કંપનીઓ છે જે પ્રભાવશાળી ધ્યેય વિધાનો રાખે છે પરંતુ થોડા ઉચ્ચ અધિકારીઓ પોતાની ઓફિસમાં બેસીને તૈયાર કરે તે ધ્યેય વિધાનની અને સંગઠનમાં જોડાયેલા દરેક કર્મચારીથી ઘડાયેલા ધ્યેય વિધાનની અસરકારકતામાં ઘણો મોટો અને જગતભરનો તફાવત પડતો હોય છે. સંગઠનોમાં અને પરિવારોમાં પણ એક મૂળભૂત સમસ્યા એ હોય છે કે પોતાના સમગ્ર જીવન પર્યંતને તેઓ બીજા સભ્યોના નિર્ધાર માટે સમર્પિત થતા નથી, તેમાં ભાગીદારી કરતા નથી. સંગઠનો સાથે કામ કરતા મેં ઘણી વખત એવા લોકો જોયા કે જેમના લક્ષ્યો સંગઠનના લક્ષ્યોથી સાવ જુદા હોય છે. વળી વિધાનોના મૂલ્ય વ્યવસ્થા હોય તેનાથી તદ્દન જુદી પુરસ્કાર વ્યવસ્થા જોવામાં આવે છે. જે કંપનીઓએ નાના મોટા ધ્યેય વિધાનો ઘડ્યા હોય તેવી કંપની સાથે હું કામ કરું ત્યારે પૂછું છું, અહીં કેટલા લોકો જાણે છે કે તમે ધ્યેય વિધાન રચ્યું છે? તેને બનાવવા માટે કેટલા લોકોને જોડવામાં આવેલા, કેટલા લોકો તેમાં સહમત છે અને નિર્ણયો લેવા તેના એક માપદંડ તરીકે ખરેખર ઉપયોગ કરે છે? જોડાયા વિના સમર્પિતતા આવે નહીં. આ વાત નોંધી લો, તેના ઉપર અંડરલાઇન કરો, ઘેરા રંગથી જુદી તારવો કે તેના ઉપર વર્તુળ દોરો અથવા તો તેની નીચે નીતિ દોરો. પણ જરૂરી નોંધ રાખો, જોડાણ નહીં તો સમર્પિતતા નહીં.
હવે પ્રાથમિક તબક્કે જ્યારે કોઈ વ્યક્તિ સંગઠનમાં નવી હોય ત્યારે કે પરિવારમાં બાળક હોય ત્યારે તેને સારી એવી રીતે તેને એક નકશો આપી શકો અને તેઓ ભાગીદારી સ્વીકારે, ખાસ તો જો એ સંબંધ સંસ્કરણ અને તાલીમ સારી હશે તો. જ્યારે લોકો વધુ પાકટ બને અને તેમનું જીવન અલગ અર્થ ધારણ કરે ત્યારે તેમને મહત્વપૂર્ણ ભાગીદારી કરવી હોય છે જ, અને જો તેવી ભાગીદારી ન થાય તો તેઓ સમર્થન ન આપે ત્યારે તેમને પ્રેરણા અથવા હેતુ માટે સમસ્યા ઊભી થાય અને જે સ્તરે વિચાર કર્યાથી તે સમસ્યા ઊભી થઈ હોય તે સ્તરે તેનો ઉકેલ મળી તે જ સ્તરે તેનો ઉકેલ મળશે નહીં. તેથી જ સંગઠનના ધ્યેય વિધાન તૈયાર કરવામાં સમય, ધીરજ, ભાગીદારી, કુશળતા અને સહાનુભૂતિની જરૂર રહે. વળી એ કોઈ ક્વિક ફિક્સ બાબત નથી, તેમાં સમય, નિષ્ઠા, સાચા સિદ્ધાંતો ઉપરાંત હિંમત અને નિમિત્તતા જોઈએ જ છે, જેથી તંત્રો, માળખું અને સંચાલન શક્તિને બધાની ભાગીદારીના મનોચિત્ર અને મૂલ્યો સાથે જોડી શકાય. પરંતુ તે સાચા સિદ્ધાંતો ઉપર આધારિત હોય અને તે કામ કરી શકે. એક સંગઠનનું ધ્યેય વિધાન જે ખરા અર્થમાં તેમના દરેક જણના મૂલ્યો અને મનોચિત્રની ભાગીદારીમાં ઘડાયું હોય વધુ સારી એકતા અને ગહન સમર્પિતતા ઊભી કરે છે. તે લોકોના મનમાં તે સંદર્ભ માટે એવો નિશ્ચિત માપદંડ બનાવે છે, માર્ગદર્શનના એવા રસ્તા અને માપદંડો બતાવે છે કે તેઓ સહુ સ્વયં નિયંત્રણ રાખે છે. તેમને બીજું કોઈ તેમના ઉપર નિર્દેશ, નિયંત્રણ, નિરીક્ષણ અથવા સારા ખોટા શબ્દમાં ટીકા કરે તેવી કશી જરૂર રહેતી નથી. તેમને સંગઠનના અપરિવર્તનીય હેતુ કેન્દ્રને અંગીકાર કરી લીધો છે. અમલમાં મૂકવાના સૂચનો. 1. આ પ્રકરણની શરૂઆતમાં આપણે અંતિમ ક્રિયા સમયના મનોચિત્રમાં તમારી પોતાની છાપ શું છે તે નોંધ કરી નીચે આપેલા ચાર્ટ તેને તમે ઈચ્છો તો વાપરી શકો. પ્રવૃત્તિ ક્ષેત્ર, ચરિત્ર, પ્રદાનો, સિદ્ધિઓ, પરિવાર, મિત્ર, વ્યવસાય, ચર્ચ કે સમાજ વગેરે. 2. થોડો સમય કાઢીને આજે તમે તમારી જે ભૂમિકાઓ જુઓ છો તેની નોંધ કરો. શું તમે તમારી એ પ્રતિબિંબ તમે તમારી એ પ્રતિબિંબિત છબીથી સંતુષ્ટ છો? 3. દૈનિક પ્રવૃત્તિથી પૂરેપૂરા અગ્રા થઈ જવાનો એક સમય ફાળવો અને પોતાના ધ્યેય વિધાન ઉપર કામ કરવાનું શરૂ કરો. 4. પરિશિષ્ટ વનમાં આપેલા ચાર્ટમાં નજર ફેરવો. તેમાં જે વિવિધ કેન્દ્રો બતાવ્યા છે તેમાંથી તમે જેમાં જોડાઈ શકો તેવા કેન્દ્ર ઉપર વર્તુળ બનાવો. શું તે તમારા જીવનના વર્તણૂકની કોઈ ખાસ વાત રચે છે? એ વિશ્લેષણના સૂચિતાર્થો સાથે તમે સ્વસ્થ, ખુશાલ છો? 5. તમારા વ્યક્તિગત ધ્યેય વિધાનમાં નખવા માટેના સંસાધન તરીકે તમને આવતા વિચારો, ખ્યાલો, અવતરણો વગેરેની નોંધ અને સંગ્રહ કરતા રહો. 6. જીવનના ભવિષ્યમાં તમે જે પ્રોજેક્ટનો સામનો કરવાના હો તેને મુકરર કરો અને તેને માટે માનસિક સર્જનનો સિદ્ધાંત અમલમાં મૂકો. તમે જે ઈચ્છતા હો તે પરિણામ લખો અને એ પણ લખો કે કયા પગલાં તે પરિણામો લાવી શકે છે. 7. આદત 2ના સિદ્ધાંતો તમારા પરિવાર અથવા કામકાજના સ્તરે સાથી કર્મચારીઓ સાથે વહેંચો અને એ સૂચન કરો કે તમે સહુ પરિવાર અથવા જૂથોનું ધ્યેય વિધાન સાથે વિકસાવો. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયો બુકમાં આપણે જોઈશું આદત 3, પ્રાથમિક વસ્તુઓને પ્રાથમિકતા આપો. જો તમને આ ઓડિયો બુક પસંદ હોય અને ગમ્યું હોય તો આને લાઇક અને શેર જરૂર કરજો. અતિ પ્રભાવશાળી લોકોની 7 આદતો, ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.